આજકાલ આજે બાકી બધું કાલે આજકાલ ડિજિટલ સમાચારમાં આપનું સ્વાગત છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12A સફાઈ કામદાર દિનેશ દેવજીભાઈ સોલંકીની સામે વોર્ડ નંબર 7 ભાનુ રામજીભાઈની વાઘ ગુના વગર બંને SSIOની મિલીભગતના કારણે બદલી કરવામાં આવી છે, માટે આ શોષણ સફાઈ કામદારો સાથે થાય છે. SSIના વિરુદ્ધ DMC પાસે ફરિયાદ કરાવવામાં આવી હતી. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન પ્રમુખ મહેશભી બાબરિયા, ઉપાધ્યક્ષ અમિતભાઈ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે વર્ષોથી કામ કરતા વોર્ડની અંદર કામ કરતા કર્મચારીઓ, મહિલા કર્મચારી અને 12 નંબરના પુરુષ કર્મચારીઓ વર્ષોથી એકને એક વોર્ડમાં ફરજ બજાવે છે, તેઓની સાથે આંતરિક ભેદભાવ રાખીને, ખીનાખોરી રાખીને બંને SSIO દ્વારા કર્મચારીને જાણ કર્યા વગર અધરોધર બદલી કરી નાખી અને તમામ બે વોર્ડની સાથે તમામ વોર્ડની અંદર અતિહદે ભ્રષ્ટાચાર હાલે છે. જે કામ કરતા કર્મચારીઓને ઉપર માનસિક ટોર્ચર કરવામાં આવે છે, કામનું વધુ ભારણ કરવામાં આવે છે અને જે લોકો SSIOને રૂપિયા નથી આપતા એ લોકોને કામગીરીનું ભારણ અને ઘણી બધી રીતે માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને તમામ વોર્ડની અંદર એટલી રીતે ભ્રષ્ટાચાર છે કે અમુક કર્મચારીઓ તો ઘર બેઠા પગાર લે છે. અને હાલમાં જ આપણે થોડાક દિવસ પહેલાં નિખિલ ફલિયા સાહેબના વોર્ડની અંદર ભ્રષ્ટાચાર સાબિત થયું, એ જ રીતના તમામ વોર્ડની અંદર હાલે છે, જેની અંદર આજના તમારે રજૂઆત કરવાની છે કે DMC સાહેબ સાથે એ સાહેબ બધા વોર્ડની અંદર જે 16/12/2022 અંદર જે ખરાડી સાહેબ હતા કમિશનર, જે વિજિલન્સ ટીમ બનાવી ગયા છે, જેના અધ્યક્ષ આપણા DMC સાહેબ છે, તો એ વિજિલન્સની ટીમ બને અને ગુપ્ત રીતે બધા વોર્ડની તપાસ થાય, કેટલા કર્મચારીઓ વોર્ડમાં છે, કેટલા ઘર બેઠા પગાર લે છે, કેટલા બપોર પછી નથી આવતા, એવા ભ્રષ્ટાચાર સાબિત થાય અને એવા પુરાવાની સાથે જો SSIની સાથે આપણો કર્મચારી પણ પકડે તો બંનેને સજા થવી જોઈએ એવી રજૂઆત આજના અમે DMC સાહેબને કરી હતી. અને આ બંને કર્મચારીઓ ઉપર મતભેદ રાખીને જે SSIOએ બદલી કરી છે ખોટી રીતે એ બદલી ન કરવી અને જ્યાં જ્યાં કામદાર છે રજૂઆત આજે અમે આવેલા હતા. જય ભીમ, જય ભારત.